વાત હવે પાટણની પાટણના સરસ્વતી તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે પાટણમાં આ ધોધમાર વરસાદ જેમાં અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થતા લોકો ખુશખુશાલ થયા છે સરસ્વતી તાલુકામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો જેના કારણે નાયતા ગામનું તળાવ વરસાદી પાણીથી ઓવરફ્લો થયું છે તળાવ ઓવરફ્લો થતા જ ગામમાં પાણી ઘૂસી ચૂક્યા છે ગામની અંદર પાણી ફરી વળતા લોકો એક તરફ ચિંતામાં મુકાયા છે તો તળાવમાં નવા નીરની આવક વધી છે વાવણી લાયક આ વરસાદ વરસ્યો છે જેથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે પાટણના સરસ્વતી તાલુકામાં આ ધોધમાર વરસાદનું આગમન થતા જ લોકો ખુશખુશાલ થયા છે ત્યારે સરસ્વતી તાલુકાના નાયતા ગામનું તળાવ કે જેમાં પાણી આવતા જ ઓવરફ્લો થયો છે અને આ તળાવ ઓવરફ્લો થતા જ ગામમાં પાણી ફરી વળ્યા છે ધોધમાર વરસાદ ખાબકતા જ તળાવમાં નવા પાણીની આવક વધી છે જેથી ધરતીપુત્રો પણ ખુશખુશાલ થયા છે વાવણી લાયક એક તરફ વરસાદ વરસ્યો છે બીજી બાજુ તળાવમાં પણ પૂરતા પ્રમાણમાં પાણી પહોંચી ગયું છે જેથી ખેડૂતોએ હવે સારા પાકની આશા સેવી છે સરસ્વતી તાલુકામાં ધોધમાર વરસાદનું આગમન અવિરત વરસાદને પગલે ગામની અંદર પણ વરસાદી પાણી જોવા મળ્યા છે અનેક ગામો કે જ્યાં વરસાદી માહોલ જોવા મળ્યો જેના કારણે નદી નાળામાં નવા નીરની આવક થઈ છે આ તરફ તળાવ કે જેમાં નવા નીર આવતા જ ઓવરફ્લો થયો છે તળાવ ઓવરફ્લો થતા જ ગામની અંદર તળાવનું પાણી ફરી વળ્યું છે અને આ ધોધમાર વરસાદથી ખેડૂતો પણ હવે ખુશખુશાલ થયા છે ખેતી લાયક આ વરસાદ ખાબકી રહ્યો છે જેથી ખેડૂતો સારા પાકની આશા સેવી રહ્યા છે લણણી કરવા માંડ્યા છે સાથે વાવણીના કામમાં પણ ખેડૂતો જોતરાયા છે ધોધમાર વરસાદ ખાબકતા જ તળાવમાં આ નવા નીરની આવક જોવા મળી છે વાવણી લાયક વરસાદ વરસી રહ્યો છે સરસ્વતી તાલુકામાં જેથી ખેડૂતો ખુશખુશાલ થયા છે બીજી બાજુ અસહ્ય ઉકળાટ અને ગરમીથી ગ્રામજનો પણ હવે ઠંડકનો અહેસાસ કરી રહ્યા છે નાયતા ગામનું આ તળાવ કે જે ઓવરફ્લો થયું છે તળાવ ઓવરફ્લો થતા જ ગામમાં પાણી ફરી વળ્યા છે તળાવના વાવેતર કપાસનું કરેલું છે અને જુવારનું વાવેતર અને દિવેલા થોડું ઘણું થયું છે અને થોડું 50% ઉપર બાકી છે પણ ભગવાનની એક સરસ મહેર થઈ છે કે વરસાદ સારો એવો અને સારું પણ નક્ષત્ર આશ્લેષાના નક્ષત્રમાં સારો એવો વરસાદ થયો છે જેનાથી કપાસના પાકને સારામાં સારો ફાયદો થયો છે અને હવે જે રોપણીનો પાક છે જેમાં વરિયાળી એ પણ હવે આ સમયમાં સારી રીતે આપણે સોંપી શકીએ એવું છે અને આજે આ વરસાદથી ખેડૂતો અને ખેતરોમાં પણ પાણી સારા એવા ભરાય છે કપાસના પાકને પણ સારામાં સારો ફાયદો છે એ ચોક્કસ જો ખેડૂતનું કહેવું છે કે કપાસના પાકને સારો એવું ફાયદો થશે અને ખેડૂત પાસે જો કે જો વાત કરીએ તો કેટલેક ટાઈમથી જગતનો તાક એક હેરાન પરેશાન હતો ક્યાંક ને ક્યાંક આફતો આવતી હતી અને આફતો બાદ હવે ખુશીનો માહોલ છે શું કહેશો સિદ્ધપુર તાલુકાના ઘાઘલાસણ ગામે ખેતી લાયક વરસાદ થતો ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે અત્યારે વરિયાળી એરંડા જુવારને વાવવા માટેની ખેડૂતોને ખુશાલ થઈ ગયા છે આ વરસાદથી ખેડૂતોમાં અનેક આનંદ આવ્યો છે હવે ખેડૂતો પોતાની રીતે ખેતી ખેતર તૈયાર કરી અને વાવણી પાકને સમયસર વાવણી કરી દેશે ચોક્કસ જો વાત કરીએ તો પહેલાં થોડા સમય પહેલાં વાવાઝોડાની આફત આવી ત્યારબાદ તીડોનું આક્રમણ થયું ક્યાંક ને ક્યાંક પાણીની તંગી હતી જેને લઈને અનેકવાર ખેડૂતોની હાલત કફોડી બની છે આ વખતે ખેડૂતને સારો એવો વરસાદ વરસવાના કારણે ક્યાંક ને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે શું નામ છે આપનું સોમાભાઈ સોમાભાઈ શું કહેવું છે આપનું હાલ વરસાદ આવવાથી અમારા હાલ કપાસનું વાવેતર સારું છે અને આ કુદરતની મહેરબાની કે હાલ વરસાદ થઈ ગયો સારું અત્યારે જે પહેલા ઘણી વાર આફતમાં આવી ગયા છો શું કેવું છે આ વખતે કેવું રહેશે તમને હાલ માહોલ સારો છે કુદરતનો કારણ કે વચ્ચે તો કુદરતી આફત વરસાદ નહોતો આવ્યો ત્યાર સુધી તો અમે પેલી હતું ચિંતિત હતા જો આ વાત કરીએ તો ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ છે અને વાવણી લાયક વરસાદ થયો છે સિદ્ધપુરના તાલુકાના જે ખેડૂતો છે તે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે પ્રવિંદરજી મંતવ્ય ન્યૂઝ પાટણ ધોધમાર વરસાદથી તળાવમાં નવા નીરની આવક જોવા મળી છે તળાવ ઓવરફ્લો થતા જ ગામમાં પાણી ફરી વળ્યા છે રાજ્યભરમાં અનેક તળાવમાં
જે પાણીનો સંગ્રહ વધ્યો છે, પાણીની આવક વધવા પામી છે, સતત જે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે પાણીની આવક વધતા ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે। તળાવ ઓવરફ્લો થયો છે જેના કારણે પાણી ગામમાં ફરી વળ્યા છે, તો ધોધમાર વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે અને સારા પાકની આશા સેવી રહ્યા છે। જે વરસાદી માહોલ રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે, નદી નાળા ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે, ત્યારે પાટણના સરસ્વતી તાલુકામાં પણ આ ધોધમાર વરસાદનું આગમન થયું છે અને આ વરસાદથી નાયતા ગામનું તળાવ ઓવરફ્લો થવા પામ્યું છે। ઉપર જે ઉપરવાસમાંથી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે આ વરસાદથી પાણીની આવક વધવા પામી છે, તળાવ ઓવરફ્લો થયું છે જેથી ગામમાં પણ તળાવનું પાણી ફરી વળ્યું છે। એક તરફ લોકો પણ આ પાણીથી ચિંતાતુર।